નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી કુમારુ અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભાગ્યશ્રી ત્રિવેદી અને ફરી એકવાર સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. દિયોદર તાલુકાના ઓગડના થડી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. દિયોદર તાલુકામાં આવેલ ઓગડના થડી તરીકે પ્રખ્યાત દાદાશ્રી ઓગડનાથજી મહાદેવના પગલાં આવેલ છે, જેને સમસ્ત વાઘેલા પરિવારના ઈષ્ટદેવ તરીકે ભગવાન માનવામાં આવે છે. એટલે કે દર વર્ષે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના પાવન અવસર પર અહીં મેળો ભરાય છે, ત્યારે આજુબાજુના લોકો તેમજ દેવ દરબારના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ દ્વારા અહીં મહાઆરતી કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. જ્યાં વર્ષો પહેલાં નેપાળના નરેશ અણગઢનાથ નામે ઓળખાતા હતા ત્યારે તેમણે અહીં તપ કર્યું હતું, જેમાં જૂનાગઢમાં ગુરુ ગોરખનાથ અને ઓગરજી મહારાજને કુંડળ આપવામાં આવ્યા હતા. જોકે તે ખૂબ જ જૂનો ઇતિહાસ છે. અહીં મુજબ વાઘેલા પરિવારના ઈષ્ટદેવને ધજા ચડાવી અહીં મેળો ભરાય છે. અહીં લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પ્રાચીન સમયમાં નવનાથમાં આ એક અવરનાથ થઈ ચૂક્યા છે, જેનો ઇતિહાસ ગવા છે. રિપોર્ટર રહીમ સુમરા, બનાસકાંઠા, દિયોદર. આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાની અંદર આપણે ઓગડજી મહારાજ કે જેને ગાદી ગુજરાતમાં સૌથી ઊંચી કહેવામાં આવે છે, આ મંત આમ જોઈએ તો નેપાળથી આવેલા રાજા હોય એવી લોકવાયકા છે. અહીંયા બાજુમાં તેરવાડા ગામ છે, તો ત્યાં પણ તેમણે રોકાણ કર્યું હતું અને તેરવાડાની અંદર હાલે ત્યાં એમને નાનું મંદિર તો છે જ, અને ત્યાં એક ચેહરમાનું મંદિર આવેલું છે ત્યાં આગળ. તો ચેહરમા છે એ એમની સેવા પૂજા કરતા, અને ત્યાંથી સેવા પૂજા કરતાં કરતાં ચેહરમાનું મંદિર ત્યાં છે, તેમનું જન્મસ્થળ ત્યાં છે, અને ત્યાં હાલ વાવ પણ છે અને વાવમાં પાણી પણ યાદ છે. ત્યાંથી ઓગરદાદા અહીંયા આવ્યા. અહીંયા આવ્યા એટલે અહીંયા ભવ્ય મંદિર બનાવ્યું, અને અહીંયા લોકોની આસ્થા સાથે જોડાયેલા લોકો છે. દર પૂર્ણિમે અહીંયા મેળો હોય છે અને હજારોની પબ્લિક આવે છે, અને દિવાસાનો અહીંયા અતિ ભવ્ય મેળો ભરાય છે. હવે આ એક જે જગ્યા છે એનો વહીવટ કરતા જગ્યા છે દેવદરબાર, કે જે નાથપુરાની બાજુમાં આવેલી છે. તે પણ એક મોટી જગ્યા છે અને એમને 2000 વીઘા જમીન છે, અને જમીનની અંદર ખેતીકામ જેવું કરે છે. અહીંયા ભૂકંપ પછી આ મંદિર લગભગ પડી ગયું હતું, ભાગી ગયું હતું, તો એની અંદર આજુબાજુના જે ધર્મપ્રેમી જનતાએ સારો એવો સહકાર આપી અને વળી પાછું આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રતિષ્ઠા પણ કર્યા અને 5 વર્ષ પૂર્ણ કર્યા છે આપણે, અને હજી આજુબાજુ આગળ દરવાજાનું કામ, જે જરૂફા સાથેનું કામ, સરસ મજાનું કામ ચાલુ છે, અને લોકોની આસ્થા જોડાયેલી છે, અને આ વિસ્તારના તમામ લોકોને ઓગડદાદા અને પોતાની મનોકામના પૂરી કરે છે. જય. આપનું શુભનામ નો વધુ જણાવો. મારું નામ છે પટેલ રમેશભાઈ અંડાભાઈ. હું શિક્ષક તરીકે સામલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું.